વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પૂર્વ સેનેટ સભ્યો તેમજ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને વર્તમાન વિદ્યાર્થીઓએ 70% અનામતના મુદ્દાને લઈને વીસીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજરોજ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે પૂર્વ સેનેટ સભ્યો તેમજ એમએસયુના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને વર્તમાન વિદ્યાર્થીઓને સાથે રાખીને વડોદરાના લોકલ વિદ્યાર્થીઓના એડમિશનમાં 70% અનામત મુદ્દે વીસીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પણ વીસીને જાણ થતાં તેઓ હજુ સુધી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા નથી. ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફ આવી ગયો. ભારે સૂત્રોચ્ચાર વીસીના કર્યા. જ્યાં સુધી વીસી નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીએ નહીં. જ્યારે નરેન્દ્ર રાવત, અમર ધોમસે, અમિત ખોટીકર સહિત તમામ લોકો હેડ ઓફિસ પહોંચ્યા હતા, વીસીનો વિરોધ કર્યો હતો. લાંબા વિરામ બાદ રજિસ્ટ્રારે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને એવા સમયે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 70% બેઠકો વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે છે, અત્યારે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન ચાલુ થઈ ગયું છે, એવા સમયે યુનિવર્સિટી સત્તાવાળાઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી. વિદ્યાર્થીઓ અવઢવમાં છે. અમે માંગણી કરી રહ્યા છે કે મહારાજા સયાજીરાવે આ સંસ્થાની સ્થાપના કરી એ સમયથી આ સંસ્થાની સ્થાપના પાછળનો હેતુ આ સ્થાનિક યુનિવર્સિટી હતી કે જેમાં વડોદરા શહેર અને જિલ્લાનો નાગરિક ભણી શકે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એના માટેની વ્યવસ્થા હતી અને એના માટે 70% બેઠકો હતી. અમારી કોઈ નવી માંગણી નથી. તમે જોઈ શકો છો કે આ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ જે પ્રકારે વર્તી રહ્યા છે સરમ્યુક્તારીશાહીના વલણના ભાગરૂપે, અત્યારે મેં રજિસ્ટ્રારને પણ વિનંતી કરી છે. અમે બધા પૂર્વ અને ચાલુ સેનેટ સભ્યો છીએ, વિદ્યાર્થી નેતાઓ છીએ. અમે મળીને એમને વાત કરવા માગીએ છીએ. હજી સુધી વાત કરવાની શરૂઆત નથી કરી. અમે પ્રથમવાર આવ્યા છીએ. અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એમની પાસે સમય નથી. જોઈએ શું થાય છે. 2012 પછીનો જે અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં લોકો વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે FY માં એડમિશન લેવા માટે એની જે પ્રક્રિયા હોય છે MS યુનિવર્સિટીમાં, આ વખતે આ વર્ષથી જે કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે જેને લઈને અહીંના વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં છે કે કઈ રીતે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થવાની છે, કઈ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છે. હજુ સુધી કોઈને કોઈ જાણ નથી. વિદ્યાર્થીઓને અમે સૌ માજી વિદ્યાર્થી અગ્રણીઓ આ બાબતે રજૂઆત કરવા આવ્યા તો વાઇસ ચાન્સલર સમય લીધો હોવા છતાં અહીંથી નાસી ગયા. આજે બહુ શરમજનક વાત કહેવાય કે આ રીતે રજૂઆત સાંભળ્યા સિવાય એક યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર અહીંથી નાસી જાય. પણ અમે આ આંદોલન હંમેશા એ રીતે ચલાવતા રહીશું, કારણ જો આ જે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે એને જો સોલ્વ કરવામાં નહીં આવે તો આ આંદોલન જલદ આંદોલન કરીને વડોદરા શહેરની ગલીએ ગલીએ શેરીએ શેરીએ આંદોલન લઈ જઈશું.